ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે, ત્યારે મારવાડી લોહાણા ઠક્કર પરિવારના 53 વર્ષીય બ્રેન્ડેડ ઉષાબેન રમેશભાઈ ઠક્કરના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ઉષાબેનના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને જીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. બાપ્સ પ્રમુખ સ્વામી હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ લીવરને સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા ધરણીધર બંગલો મુકામે રહેતા ઉષાબેન સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે પ્રેક્ટિસ કરતા તેમના પુત્ર મુકેશને ત્યાં છેલ્લા 1 મહિનાથી રહેવા આવ્યા હતા. 11 જાન્યુઆરીના રોજ સવારે 4 વાગે ઉષાબેનને ખેંચ આવી વોમિટ થતા પરિવારજનોએ તેમને તાત્કાલિક બાપ્સ પ્રમુખ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉક્ટર હસમુખ સોજિત્રાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉક્ટર હસમુખ સુજિત્રાએ સર્જરી કરી મગજની ફાટી ગયેલી નસનું ક્લિપિંગ કર્યું હતું અને તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇન્ટરવ્યુ ન્યૂઝ, સુરત.